મેં તમને આગળની ફર્સ્ટ એક્ટિવિટીમાં કહ્યું હતું કે મિસ એમ એસ એમ આઈ ડબલ એસ એ કોની આગળ વપરાય તો જે અપર્ણ એટલે કે અનમેરીડ લેડી છે તેની આગળ વપરાય મિસ અને જે મેરીડ લેડી છે તેની આગળ વપરાય મિસ એમ આર એસ તો આમાં છે મિસ્ટર તો મિસ્ટર કોની આગળ વપરાય મિસ્ટરનો મતલબ થાય શ્રીમાન તો લગ્ન થયા હોય તે પુરુષ કે જેના લગ્ન નથી થયા તે બંને પુરુષ આગળ શું વપરાય એમ આર એટલે કે મિસ્ટર મિસ્ટર એટલે કે શ્રીમાન ત્યારબાદ નેક્સ્ટ સ્પેલિંગ છે કોન કોન આ લખાય છે ઓ ડબલ્યુ એન પણ આને બોલાય કોન ડબલ્યુ નો ઉચ્ચાર આવતો નથી તો કોન એટલે કે પોતાના ત્યારબાદ એક્સપર્ટ એક્સપર્ટ એટલે કે કોઈ પણ એક વિષયમાં નિષ્ણાત હોય મલ્ટીપલ વિષયમાં નિષ્ણાત હોય તો બે થી ત્રણ વિષયનું જ્ઞાન ધરાવતા હોય કોઈ વસ્તુમાં નિષ્ણાત હોય એને કહેવાય એક્સપર્ટ એક્સપર્ટ એટલે કે નિષ્ણાત તજજ્ઞ નેક્સ્ટ સ્પેલિંગ છે કોન્ટેસ્ટન્ટ કોન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધક સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થી સ્ટુડન્ટ એને કહેવાય સ્પર્ધક નેક્સ્ટ સ્પેલિંગ ઈગરલી એટલે કે આતુરતાપૂર્વક રાહ જોઈ અવે અવે એટલે કે રાહ જોઈ નેક્સ્ટ સ્પેલિંગ છે બેસ્ટ વેડફુ નેક્સ્ટ પાર્ટિસિપેન્ટ ભાગ લેનાર સ્પર્ધામાં જે ભાગ લેનાર છે તેને કહેવાય પાર્ટિસિપેન્ટ મેક્સિમમ સૌથી વધુ અરેન્જ ગોઠવવું ફોલોઇંગ નીચે આપેલા ઓર્ડર ક્રમ સિલેક્ટ પસંદ કરવું ગિફ્ટ બેટ આપણા સ્પેલિંગ છે નેક્સ્ટ સ્પેલિંગ છે સમથિંગ સમથિંગ એટલે કે કંઈક કોમ્પિટિશન સ્પર્ધા સ્કોરર સ્પર્ધામાં અંકોની નોંધ રાખનાર સ્પર્ધામાં કોને કેટલા અંક આવે છે તેની નોંધ રાખે તેને કહેવાય સ્કોરર તો આ આપણે એક્ટિવિટી ફર્સ્ટના હાફ સ્પેલિંગ સોરી એક ફર્સ્ટ એક્ટિવિટી ફોર્થના હાફ સ્પેલિંગ છે તો બાકીના સ્પેલિંગ આપણે પછી જોઈશું પહેલા જેટલા સ્પેલિંગ છે તેટલું આપણે સમજી લઈએ તો ચાલો આપણે એક્ટિવિટી સ્ટાર્ટ કરીએ છીએ એક્ટિવિટી ફોર તો એક્ટિવિટી ફોર છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ ઝડપી આંગળી પહેલી તો આપણે હવે કેબીસીની જેમ આમાં પણ આપણે રમત રમી શકીએ છીએ પરંતુ અત્યારે આપણે ઓનલાઈન સેશનમાં આપણે સમજવાનું છે બરાબર છે તો એક્ટિવિટી સ્ટાર્ટ કરીએ છીએ વિકાસ સેજ વિકાસ કહે છે હેલો ગુડ મોર્નિંગ હેલો નમસ્તે ગુડ મોર્નિંગ શુભ સવાર એન્ડ વેલકમ એવરીવન અને આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌને સ્વાગતું છું ટુડે આજે એટ અવર સ્મિત વિદ્યાલયા વી હેવ ધ ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ આજે એટ અવર આપણી સ્મિત વિદ્યાલય છે તે શાળાનું નામ છે વી હેવ ધ ફોર્થ એન્યુઅલ ફોર્થ એટલે ચોથું એન્યુઅલ બોર્ડ પર સ્પેલિંગ લખેલો છે એન્યુઅલ એટલે કે વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ એટલે કે હોશિયાર સ્ટુડન્ટ હોશિયાર વિદ્યાર્થીઓ ચપળ વિદ્યાર્થીઓ હોશિયાર વિદ્યાર્થી ઓફ ની તો સ્કૂલ કોન્ટેસ્ટ એટલે સ્કૂલ એટલે શાળા કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા તો આપણે આખી લાઈનનું ટ્રાન્સલેશન જોઈએ આજે આપણા સ્મિત વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટની ચોથી વાર્ષિક સ્પર્ધા છે આજે આપણા સ્મિત વિદ્યાલયમાં શાળાના સ્માર્ટ સ્ટુડન્ટની ચોથી વાર્ષિક સ્પર્ધા છે અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન અવર આપણા ઇંગ્લિશ ટીચર અંગ્રેજીના શિક્ષક અથવા તો ઇંગ્લિશના શિક્ષક મિસ્ટર પરમાર ઇંગ્લિશના ટીચરનું નામ શું છે શ્રીમાન પરમાર મિસ્ટર પરમાર શ્રીમાન પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન હોસ્ટ એટલે કે યજમાન ઓફ ધીસ કોમ્પિટિશન કોમ્પિટિશન એટલે સ્પર્ધાના આપણા હવે આખી લાઈનનું ટ્રાન્સલેશન જોઈએ આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે આપણા અંગ્રેજીના શિક્ષક શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે ધ સ્કોરર ઇઝ એન્ડ વિથ હિમ અને તેની સાથે ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ ધ સ્કોરર એટલે કે સ્પર્ધામાં અંકોની નોંધ રાખનાર મેં તે સ્પેલિંગ સાઇડમાં લખેલો છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે સ્પર્ધામાં અંકોની નોંધ રાખનાર મિસ્ટર બ્રાઇટ હવે અહીંયા મિસ્ટર બ્રાઇટ છે તેની આગળ મિસ્ટર લાગેલું છે એટલે તમને એવું થશે કે એ કોઈ વ્યક્તિ છે પણ ના તે કોઈ વ્યક્તિ નથી તે છે એક પ્રકારનું કોમ્પ્યુટર તે કોનું કોમ્પ્યુટર છે તે મિસ્ટર પરમાર ઇંગ્લિશના ટીચરનું કોમ્પ્યુટર છે હિઝ ઓન લેપટોપ હિઝ તેનું ઓન એટલે કે પોતાનું લેપટોપ એટલે કે લેપટોપ
શ્રી પરમાર આ સ્પર્ધાના યજમાન છે અને તેમની સાથે છે સ્કોરર શ્રી બ્રાઇટ. લેપટોપનું નામ શું છે? મિસ્ટર બ્રાઇટ, એટલે કે સ્કોરર શ્રી બ્રાઇટ, જે તેમનું લેપટોપ છે. અવર પ્રિન્સિપલ, આપણા પ્રિન્સિપલ, આપણા આચાર્ય મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. પ્રિન્સિપલનું નામ શું છે? મિસ્ટર શર્મા. આપણી શાળાના પ્રિન્સિપલ શ્રીમાન શર્મા ઇઝ ધ એક્સપર્ટ. એક્સપર્ટ મેં તમને સ્પેલિંગમાં કીધું, એક્સપર્ટ એટલે કે કોઈ વિષયમાં નિષ્ણાત હોવું, તેમાં એને જ્ઞાન હોવું. તો એ શું છે? એ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. આપણા પ્રિન્સિપલ શ્રીમાન શર્મા તેમાં એક્સપર્ટ છે. ટુડે વી હેવ ધ 9 કોન્ટેસ્ટન્ટ્સ. ટુડે આજે આપણી પાસે 9 કોન્ટેસ્ટન્ટ્સ એટલે કે સ્પર્ધાર્થીઓ. આપણી પાસે 9 સ્પર્ધાર્થીઓ છે. તો સ્પર્ધામાં કેટલા વિદ્યાર્થીઓ ભાગ લે છે? 9 વિદ્યાર્થીઓ. ટોટલ કેટલા વિદ્યાર્થીઓ ભાગ લે છે? 9 વિદ્યાર્થીઓ. જે બજર પર ફર્સ્ટ ફિંગર મૂકશે, જેને આન્સર આવડતો હશે, તેને પહેલાં ચાન્સ મળશે. એટલે 9 વિદ્યાર્થીમાંથી કોઈ એકને ચાન્સ આપવામાં આવશે. આગળ વધીએ આપણે. ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. ધે હેવ, તેઓની, હેવની પાસે કોમ્પ્યુટર સ્ક્રીન, કોમ્પ્યુટરની સ્ક્રીન, ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે હોવું, ની સામે હોવું. ધેમ, તેઓની. તો આખી લાઈન જુઓ. ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ધ ફ્રન્ટ ઓફ ધેમ. તેમની સામે કોમ્પ્યુટરની સ્ક્રીન છે. તેમની સામે કોમ્પ્યુટરની સ્ક્રીન છે. ઓલ ઓફ અસ આર ઈગરલી અવેઇટિંગ ધ સ્ટાર્ટ. ઓલ ઓફ અસ, બધા જ, ઈગરલી, આતુરતા, આતુર હોવું, અવેઇટિંગ, રાહ જોવી, રાહ જોઈ રહ્યા છે. અવેઇટિંગ આઈએનજી પાછળ લાગેલું છે. તો કાળ કયો થશે? પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ, એટલે કે રાહ જોઈ રહ્યા છે. ધ સ્ટાર્ટ, શરૂ થવાની. આપણે સૌ શરૂ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. સો, તો, લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, તો ચાલો સમય ન બગાડીએ. મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ. શ્રીમાન પરમાર છે તે કહે છે આભાર. વિકાસ, વિકાસ. સૌથી પહેલાં આભાર વિધિ કોણ કરે છે? સૌથી પહેલાં બધાનું ઇન્ટ્રોડક્શન આપે છે અને ઇન્ફોર્મેશન આપે છે, તો એ કોણ કરે છે? વિકાસ. હવે શ્રીમાન પરમાર એટલે કે આપણા ઇંગ્લિશના ટીચર આવે છે અને તે વિકાસનો આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ વિકાસ, આભાર વિકાસ. હે એવરીવન, હાય એવરીવન, નમસ્તે બધાને. વેલકમ અગેન, વેલકમ, સ્વાગત અગેન, ફરીથી ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું. એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેન્ટ. એન્ડ ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ એટલે કે શુભેચ્છા. આપણે કોઈ એક્ઝામ આપવા જતું હોય, કંઈ બી સારું કાર્ય કરવા જતું હોય, તો આપણે એને શું શુભેચ્છા આપીએ છીએ? એટલે કે ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ, એટલે કે સ્પર્ધાર્થીઓને અથવા તો સ્પર્ધકોને. હું આપ સૌનું સ્વાગત કરું છું ફરીવાર અને સૌ સ્પર્ધકોને મારી શુભેચ્છાઓ. કોન્ટેસ્ટન્ટ સે થેન્ક યુ સર. કોન્ટેસ્ટન્ટ એટલે સ્પર્ધકો કહે છે થેન્ક યુ, આભાર સર, આભાર સાહેબ. મિસ્ટર પરમાર સે, શ્રીમાન પરમાર કહે છે ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. ફર્સ્ટ રાઉન્ડ એટલે કે પહેલો રાઉન્ડ છે. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, ઝડપી આંગળી પહેલીનો રાઉન્ડ. પહેલો રાઉન્ડ છે તે શેનો રાઉન્ડ છે? ઝડપી આંગળી તે પહેલીનો રાઉન્ડ. તો આપણે લાઈનનું ટ્રાન્સલેશન જોઈશું. સૌથી પહેલો રાઉન્ડ ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. ઓકે, સારું, રેડી, શું તમે તૈયાર છો? મિસ્ટર પરમાર છે તે સ્પર્ધકોને પૂછે છે કે ઓકે, શું તમે રેડી છો? તો સ્પર્ધકો પછી જવાબ આપે છે. હવે શ્રીમાન પરમાર આગળ કહે છે આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. આઈ વિલ ગીવ યુ, હું તમને આપીશ, અ ક્વેશ્ચન, સવાલ, પ્રશ્ન, ઓન યોર કોમ્પ્યુટર, તમારા કોમ્પ્યુટર પર. શ્રીમાન પરમાર કહે છે હું તમને તમારા કોમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. આગળ વધીએ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. યુ વિલ ગેટ, તમને મળશે મેક્સિમમ, વધુમાં વધુ 7 સેકન્ડ્સ, 7 સેકન્ડ્સ તમને વધુમાં વધુ 7 સેકન્ડ મળશે.
द कंटेस्टेंट विद द क्विकेस्ट फिंगर विल कम टू दिस स्मार्ट शीट. द कंटेस्टेंट स्पर्धार्थीओ विथ द क्विकेस्ट झड़पी फिंगर झड़पी आंगळीवाळा विल कम आवशे टू दिस स्मार्ट शीट. आ स्मार्ट एटले के चपळ शीट होशियार शीट, परंतु आपणे अहींया स्मार्ट शीटनुं स्मार्ट शीट ज राखीशुं. सौथी झड़पी आंगळीवाळो स्पर्धक आ स्मार्ट शीट पर आवशे. સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક આ સ્માર્ટ શીટ પર આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. યોર તમારો ટાઈમ સમય સ્ટાર્ટ્સ શરૂ નાવ હવે. તમારો સમય હવે શરૂ થાય છે. તો વિકાસે વેલકમ કર્યું, ત્યારબાદ એણે બધું ઇન્ટ્રોડક્શન આપ્યું મિસ્ટર બ્રાઇટ વિશે, મિસ્ટર પરમાર વિશે અને આ સ્કૂલના પ્રિન્સિપલ મિસ્ટર શર્મા વિશે. મિસ્ટર પરમાર છે તે કોણ છે? આપણા ઇંગ્લિશના ટીચર. જ્યારે મિસ્ટર શર્મા છે તે કોણ છે? આપણા સ્કૂલના પ્રિન્સિપલ. હવે મિસ્ટર બ્રાઇટ, મિસ્ટર બ્રાઇટ કોણ છે? એ તે છે કોમ્પ્યુટર છે, કોઈ વ્યક્તિ નથી. જોજો સમજવામાં ભૂલ ન થાય, તે સ્પર્ધામાં સ્કોરની નોંધ રાખનાર કોમ્પ્યુટર છે, એટલે કે મિસ્ટર પરમારનું એક કોમ્પ્યુટર છે, બરાબર છે? તો જુઓ આગળ. હવે ક્વેશ્ચન પૂછે છે કોમ્પ્યુટરની સ્ક્રીન પર. ક્વેશ્ચન મૂકે છે, અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર. અરેન્જ એટલે કે ગોઠવવું. ધ ફોલોઈંગ નીચેના વર્ડ્સ શબ્દો ઇન કરેક્ટ ઓર્ડર સાચા ક્રમમાં. તો આપણે લાઈનનું ટ્રાન્સલેશન જોઈએ. નીચે આપેલા શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવો. મેક અ સેન્ટેન્સિસ અને એક વાક્ય બનાવો. તો બેસ્ટ એ છે બેસ્ટ, બી ઓપ્શન છે ફ્રેન્ડ્સ, સી ઓપ્શન છે ટ્રીઝ, ડી ઓપ્શન છે આર, ઈ ઓપ્શન છે અવર. તો નીચે જોઈએ, કોન્ટેસ્ટન્ટ સિલેક્ટ ધેર આન્સર. કોન્ટેસ્ટન્ટ સ્પર્ધકો સિલેક્ટ ધેર આન્સર, તેમના ઉત્તર પસંદ કરે છે. સ્પર્ધકો તેમના ઉત્તર સિલેક્ટ એટલે કે પસંદ કરે છે. તો સાચો ક્રમ હવે જોઈએ. ધ કરેક્ટ ઓર્ડર સાચો ઓર્ડર છે, સાચો ક્રમ છે સી ડી ઈ એ બી, એટલે કે આપણે હવે ક્રમમાં ગોઠવીએ. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, વૃક્ષો આપણા મિત્રો છે. તો હવે જોઈએ કે કયો સ્પર્ધાર્થી છે તે આગળ આવે છે. લાગે છે ને કે બીસી જેવું તે, આ એવી જ એક એક્ટિવિટી છે. તો આપણે આગળ જોઈએ. મિસ્ટર પરમાર છે, શ્રીમાન પરમાર કહે છે, ઓકે સારું, ધ ટાઈમ ઇઝ અપ. ધ ટાઈમ ઇઝ અપ, સારું સમય પૂરો થયો. આગળ વધીએ આપણે. લેટ સી, તો ચાલો જોઈએ. હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, હું કોણ? ક્વિકેસ્ટ ઝડપી. ચાલો જોઈએ કે સૌથી ઝડપી કોણ છે. તો કોણ છે તે નામ જોઈએ. એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ, અને તે છે નંદિતા ગોસાઈ, તેણી નંદિતા ગોસાઈ. તો કઈ સ્ટુડન્ટ આવે છે? નંદિતા ગોસાઈ. તો જો શી ટુક ઓનલી 3 સેકન્ડ્સ, શી તે ટુક એટલે કે લેવું, ઓનલી ફક્ત 3 સેકન્ડ, તે ફક્ત 3 સેકન્ડનો સમય લે છે. વેલકમ નંદિતા, સ્વાગત છે તારું નંદિતા. કમ ટુ ધી સ્માર્ટ શીટ, આ સ્માર્ટ શીટ પર આવ. હવે નંદિતાનું મિસ્ટર પરમાર છે તે સ્વાગત કરે છે. નંદિતા છે, ઓહ અરે થેન્ક યુ સર, આભાર સર. નંદિતા છે તે સરનો આભાર માને છે. આઈ એમ સો લકી. નંદિતા છે તે કહે છે, આઈ એમ હું સો લકી, સો ખૂબ જ લકી, નસીબદાર, હું ખૂબ જ નસીબદાર છું. મિસ્ટર પરમાર છે, શ્રીમાન પરમાર કહે છે, આર યુ રેડી. આર યુ રેડી એટલે કે શું તું તૈયાર છે? નંદિતા છે, યસ સર. નંદિતા જવાબ આપે છે, હા સર. બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ, પરંતુ હું કંઈક કહેવા માગું છું. હવે આપણે આગળ વધીએ કે નંદિતા શું કહેવા માગે છે તે જોઈએ. મિસ્ટર પરમાર કહે છે યા સર, યા શ્યોર, હા ચોક્કસ. મિસ્ટર પરમારે તેને શું આપે છે? પરમિશન આપે છે. નંદિતા તું બોલી શકે છે, તારે જે કંઈ બી કહેવું છે તે તું કહી શકે છે. નંદિતા સે, સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડ નોટ રીચ હિયર. સર સાહેબ, લાસ્ટ યર ગયા વર્ષે આઈ ટ્રાઈડ એટલે કે પ્રયત્ન કર્યો હતો, હાર્ડ એટલે કે સખત. મેં ગયા વર્ષે સખત પ્રયત્ન કર્યો હતો, બટ પરંતુ કુડ નોટ રીચ હિયર, પરંતુ હું અહીં પહોંચી શકી ન હતી. કુડ એટલે કે આપણે શક્યતા દર્શાવે, તો હું અહીં પહોંચી શકી ન હતી. ગયા વર્ષે નંદિતાએ પ્રયત્ન કર્યો તેમ છતાં તે પહોંચી શકી ન હતી.
तो श्रीमान परमार हवे कहे छे, मिस्टर परमार सेज राइट साचू यू हैव गोट अ चांस। साचू यू हैव तने गोट अ चांस, चांस एटले के तक, तने एक तक मळी छे। नंदिता ने आ वक्त गया वर्षे तक नहीं मती तो आ वर्षे एने तक मळे छे। ओके सारू, नाव लेट्स हैव द रूल्स, चालो आपणे रूल्स जाणीए। रूल्स एटले के कोई भी स्पर्धा होय छे तो एना अमुक नियमो होय छे, तो मिस्टर परमार कहे छे कि चालो आपणे नियमो जाणीए समझिए, केम के नियमो वगर जो स्पर्धामां कोणे केटला स्कोर मळे तेनुं तो कंईक जोवानुं होय। तो हवे मिस्टर परमार छे તે સ્પર્ધાના રૂલ કહે છે, ઓકે નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ, ચાલો આપણે હવે સ્પર્ધાના રૂલ્સ એટલે કે નિયમો જાણીએ જોઈએ। આઈ વિલ આસ્ક યુ સિક્સ ક્વેશ્ચન, હું તમને, આઈ વિલ આસ્ક, આસ્ક એટલે કે પૂછીશ, યુ તમને સિક્સ ક્વેશ્ચન, છ ક્વેશ્ચન, છ સવાલ, હું તમને છ સવાલ પૂછીશ, હું તમને છ સવાલ પૂછીશ, ઇચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ અ ગિફ્ટ, ઇચ પ્રત્યેક કરેક્ટ સાચો આન્સર જવાબ વિલ બ્રિંગ અપાવશે યુ અ ગિફ્ટ, ગિફ્ટ એટલે કે ભેટ, પ્રત્યેક સાચો જવાબ તમને ભેટ અપાવશે, એન્ડ ધ સિક્સ કરેક્ટ આન્સર વિલ ગેટ યુ અ સ્કોલરશીપ, અને સિક્સ કરેક્ટ આન્સર અને સાચા છ જવાબ વિલ ગેટ યુ અ સ્કોલરશીપ, સ્કોલરશીપ એટલે કે ભેટ, અને સાચા છ જવાબ તમને સ્કોલરશીપ એટલે કે શિષ્યવૃત્તિ અપાવશે। પ્રત્યેક સાચો જવાબ છે તે તેને શું અપાવશે, ભેટ અપાવશે, અને જો છ એ છ જવાબ સાચા પડશે તો તેને શું આપવામાં આવશે, સ્કોલરશીપ। યુ વિલ ગેટ રૂપીઝ 200 એવરી મંથ, યુ વિલ ગેટ રૂપીઝ 200 એવરી મંથ, યુ વિલ ગેટ તમને આપવામાં આવશે રૂપીઝ 200, રૂપિયા 200 એવરી મંથ, દર મહિને, દર મહિને તમને 200 રૂપિયા આપવામાં આવશે। હિયર ઇઝ મિસ ટિક ટિક, હિયર આ રહી મિસ ટિક ટિક, હવે જો અહીંયા મિસ લગાવેલું છે, મિસ એટલે કે કોઈ અહીંયા લેડીનું નામ નથી, પરંતુ આ શું છે, ટિક ટિક એટલે કે એક પ્રકારની ક્લોક છે, ઘડિયાળ છે, ઘડિયાળ છે તે ટાઈમ કાઉન્ટિંગ કરે છે કે તે કેટલા કેટલો સમય લે છે, તો અહીં એણે કીધું છે કે હિયર ઇઝ મિસ ટિક ટિક, આ રહી મિસ ટિક ટિક, ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન, ઇટ વિલ ગીવ યુ તે તમને આપશે ઓનલી 1 મિનિટ, ફક્ત 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન, પહેલાં 3 સવાલ માટે, પહેલાં 3 સવાલ માટે તે તમને ફક્ત 1 મિનિટ આપશે। ધેર આર 3 હેલ્પલાઇન, અહીં 3 હેલ્પલાઇન, અહીં 3 હેલ્પલાઇન આપેલી છે, યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ, તમે ફક્ત આમાંથી 2 જ હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકો છો। રેડી, શું તમે તૈયાર છો, તો આપણે KBC જોઈએ છે એમાં પણ હેલ્પલાઇન આપવામાં આવે છે, હેલો હેલ્પ ને અલગ અલગ પ્રકારની હેલ્પલાઇન હોય છે, એક્સપર્ટની એડવાઇસ લઈ શકો, ત્યારબાદ ત્યાં બેઠેલા હોય છે તેનો સપોર્ટ પણ લઈ શકો છો, તો આમાં પણ એ રીતની 3 સાઈડમાં તમે જોઈ શકો છો કે 3 હેલ્પલાઇન આપેલી છે, હેલો એપ ફર્સ્ટ છે, હેલો હેલ્પ સેકન્ડ છે, એક્સપર્ટ એડવાઇસ, અને થર્ડ છે સ્ટુડન્ટ સપોર્ટ। તો આપણે આજના પીરિયડમાં આટલી જ ચર્ચા કરીશું, તો જુઓ આપણે સૌથી પહેલાં તો કોણ આવ્યું, મિસ્ટર પરમાર, સૌથી પહેલાં વિકાસ આવ્યો, તેણે બધાનું સ્વાગત કર્યું અને બધાનું ઇન્ટ્રોડક્શન આપ્યું, ત્યારબાદ મિસ્ટર પરમાર આપણા ઇંગ્લિશના શિક્ષક છે, ત્યારબાદ છે મિસ્ટર શર્મા, તે છે આપણા સ્કૂલના પ્રિન્સિપલ, અને ત્યારબાદ નંદિતા ગોસાઈ છે, તે આવે છે ગેમ રમવા માટે। હવે ત્યારબાદ આપણે ચર્ચા કરી કે નિયમો શું છે, સ્પર્ધાના નિયમો શું છે, તો બસ આજના પીરિયડમાં આપણે આટલું જ, નવું ફરીથી મળીશું આપણે નેક્સ્ટ ઓનલાઈન સેશનમાં।